गुड मॉर्निंग गर्ल्स एंड बॉयस। आज आप धोरण चार एट्ले कि फोर्थ में आप सेकेंड सेमेस्टर भणवाना छे। सेकेंड एट्ले कि बीजू सेमेस्टर जे तमारा पाठ्यपुस्तक में आपेलू है बने सेमेस्टरन, तो तेमा तमारे सेकेंड सेमेस्टर काढ़वानू छे। हवे आपणे आगळ एमां जोईए जेमां आप्युं छे एक्टिविटी 15 आपेली छे। तमारा शिक्षकनी मदद थी मूळाक्षर ओळखो अने रंग भरो। एटले तमारे अहीं मूळाक्षर छे ए तमने आवडे छे ओळखता अने एमां रंग पूरवाना छे। एटले पहेला तो तमारा मूळाक्षर छे एने बधाने आवी रीते जॉइंट करवाना छे, जे मींडा आपेला छे बरोबर एनी माथे, अने पछी तमारे एने बोलवानुं थशे ए फोर एप्पल, अने तमारे अहींया मनगमतो रंग तमारे पूरवानो रहेशे बरोबर। तो आपणे एबीसीडी अत्यारे एक वार पाछी रिपीट करी लईए। ए फोर एप्पल, बी फोर बॉल, सी फोर केट, डी फोर डॉग, ई फोर एलिफंट, एफ फोर फैन, जी फोर जग, एच फोर हॉर्स, आई फोर आइसक्रीम, जे फोर जग, के फोर काइट, एल फोर लायन, एम फोर मंकी बराबर। विद्यार्थी तो बधा स्पेलिंग अक्षर छे एने तमारे आवी रीते डॉट पेन्सिल थी लई जॉइंट करवाना अने मन गमता रंग पूरवाना छे। हवे आपणे आगळ बीजू पेज जोईए। एन फोर नेस्ट, ओ फोर ओरेंज, पी फोर पेरोट, क्यू फोर क्वीन, आर फोर रोज, एस फोर शीप बरोबर, टी फोर ट्री, यू फोर अम्ब्रेला, वी फोर वी फोर वेन, पछी डबल्यू फोर शू थाय तो के वॉच, एक्स फोर एक्समस ट्री, वाई फोर याक अने झेड फोर ઝીબ્રા બરોબર। તો આ બધું તમે આગલા ધોરણમાં શીખી ગયા છો, આગલા સેમેસ્ટરમાં પણ શીખી ગયા છો, અને હવે આપણે આગળ જોઈએ શું આપ્યું છે। પછી છે અહીંયા એક્ટિવિટી જે આપેલી છે એ જોઈએ। એમાં પણ એબીસીડી જ આપેલી છે, તો તમારે એબીસીડી આપણે શીખીએ હમણાં। તો વિદ્યાર્થીઓ આ બધી વસ્તુ આપણે શીખી ગયા છીએ, તો તમે અહીંયા પણ એબીસીડી છે એ તમારે ખાલી બોલવાની છે। પછી અહીંયા વિદ્યાર્થીઓ જે તમારી એક્ટિવિટી 17 છે તેમાં આપ્યું છે એબીસીડી છે, આપેલા ખાનામાં મૂળાક્ષરોને લખો। તો તમારે અહીંયા જોઈ જોઈને આ જે મૂળાક્ષરો છે એ સ્મોલ લેટર આપેલા છે અને કેપિટલ લેટર છે, એટલે કે પહેલી અને બીજી બંને એબીસીડી અહીંયા આપેલી છે, તો આપણે બંનેને લખવાના છે। જેમ કે પહેલો એ છે તો એને આપણે આ રીતે લખવાનો છે, અને હરેક અક્ષર જે તમે લખો છો નીચેની લીટીને અડીને જ લખવાના છે, અને એ પણ સારા અક્ષરે, એટલે કે એ અહીંયા આપણે લખીશું બી, પછી અહીંયા આપણે લખીશું સી, અહીંયા લખીશું આપણે ડી। અક્ષર બધા એ સારા કરવાના છે, અહીંયા ઈ, એફ, જી। જો અહીંયા જી છે એનું વળાંક નીચે ઉતરે, તો આપણે નીચે અહીંયા જગ્યા નથી એટલે આપણે અહીંયા સાઈડમાં લખીશું। પછી અહીંયા આપ્યો છે એચ। હરેક અક્ષર તમારે સમજી વિચારી અને વ્યવસ્થિત લખવાનો છે નીચેની લીટીને અડીને બરોબર। પછી અહીંયા આપ્યો છે આઈ, બરોબર, અને હવે આપણે એ ઉપર લખીએ છે અહીંયા આપણે લખીશું કે, એલ
एम एन ओ पी અહીંયા આપ્યું છે ક્યુ આર હવે આગળ જોઈએ એસ ટી યુ સોરી U V W અહીંયા આવશે X Y Z બરોબર તો આ રીતના અહીં આપણે અક્ષર લખ્યા હવે આપણે એક્ટિવિટી 18 જોઈએ અહીંયા આપ્યું છે સ્મોલ લેટર એન્ડ કેપિટલ લેટર બંને આપ્યા છે તો તમારે અહીંયા એ છે એવો જ સામે એ તમારે સ્મોલ લેટરમાંથી ગોતી અને અહીંયા લખવાનો છે બરાબર વિદ્યાર્થીઓ તો એ પણ તમને આવડે છે અને આપણે આગળ કરી પણ ચૂક્યા છીએ તો આપણે લખીશું અહીંયા એ છે તો અહીંયા શું લખીશું એ બી છે તો અહીંયા B C D E F G H I J K L અને M બરોબર એવી જ રીતે હવે અહીંયા બાજુમાં આપ્યા છે એ કરીએ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય એન્ડ ઝેડ બરોબર તો આ રીતના આપણા અક્ષરો છે તેને જોડકાના સ્વરૂપમાં આપણે લખ્યા છીએ અને એ બી તમને આવડે છે કારણ કે આપણે આગળ સેકન્ડ પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજા ધોરણ આપણે એબીસીડી શીખતા આવ્યા છીએ એટલે આ વસ્તુ આપણને આવડે છે અને નીચે અહીંયા અક્ષરો આપ્યા છે એને તમારે સ્મોલ હોય તો સ્મોલમાં કેપિટલ હોય તો કેપિટલમાં લખવાના છે અને સ્મોલ લેટરમાં હોય તો સ્મોલ લેટરમાં લખવાના છે તો એ સેન્ટેન્સ છે એને તમારે નીચે જોઈ જોઈને લખવાના છે એ પણ સારા અક્ષરે લખવાના છે બરાબર વિદ્યાર્થીઓ તો આજ માટે આપણે આટલું રાખીએ બાકીનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું બરાબર ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીશું